તમે એક કંપની ખોલો છો ને, એક સ્કીમ મૂકો છો ને, તમારે હોર્ડિંગ્સ લગાડવા પડે છે, તમારે વોટ્સએપમાં એક ઇમેજ મૂકી અને એને ફેરવવી પડે છે, તમારે કેટલા નખરા ને કેટલા ખર્ચા કરવા પડે છે, એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર 700 જણાએ છરી પડતા સંઘના ફોર્મ ભરી દીધા હોય. અને એથી હજી આગળ સરસ વાત કરું, 700 જણા આવ્યા નહીં, 800 આવ્યા. પણ જનરલી તમે જોજો, જ્યાં પણ જાઓ, દેરાસરમાં પૂજા કરવામાં ભાઈઓની સંખ્યા વધારે કે બહેનોની વધારે? ઓકે, અમારે ત્યાં દીક્ષા લેવામાં સાધુની સંખ્યા વધારે કે સાધ્વીની સંખ્યા વધારે? બરાબર, તમારે ત્યાં પ્રવચનની અંદર ભાઈઓની વધારે કે બહેનોની વધારે? તપની વાત આવે ત્યારે ભાઈઓ વધે કે બહેનો વધે? આ ભાઈઓ કેટલા ઉત્સાહથી બોલે, બહેનો. બધી જ જગ્યાએ બહેનો લગભગ ડબલ હોય, બરાબર છે? અને એટલે જ ક્યારેક તમારે એને કામ સોંપવું હોય ને તો એક વાર નહીં બોલવાનું, કેટલી વાર બોલવાનું? ડબલ. બે વાર બોલો ત્યારે એક વાર સાંભળે, ડબલ. પણ આનંદની વાત એ છે કે 800 યાત્રાળુમાં 250 જેટલા તો ભાઈઓની સંખ્યા છે. આ કઈ ઓછી સંખ્યા ના કહેવાય, જનરલી 80-20 હોય ત્યારે અહીંયા 60-40 કહી શકાય. 250 ભાઈઓની સંખ્યા થાય. એટલું જ નહીં, કેટલાકને કેન્સલ કર્યામાં ભાઈઓને પણ કેન્સલ કર્યા. મેં કીધું, દુનિયામાં ભાઈઓને બોલાવવા માટે આમંત્રણ આપવા પડતા હોય છે, આ એવો સંઘ છે કે અમારે ભાઈઓનું પણ કેન્સલેશન કરવું પડ્યું છે. સંઘ છે, એક એવો સંઘ નીકળવો જોઈએ કે જે સંઘના યાત્રા કરતા, જે સંઘના દર્શન કરતા બીજા 5 જણાને શંખેશ્વર દાદાના દરબારમાં પ્રતિજ્ઞા લેવાનું મન થાય કે હું પણ એક આવો છરી પાડતો સંઘ. લેટાનો નીકળે છે ને ગોદનની રાહ જોવાય છે. હા, લેટા રે પાકતી ગોદન, એને ગોદન રે પાકતી, હા મામા રે પાકતી ફોણ જા. પછી તો લાઈન લાગે, સનવાડા આવે, ભેસવાડા આવે, આહોર આવે, ઝાલોર આવે, ભીનમાલ આવે, બધી જ સિરિયલ વાઇઝ છે. નગીનદાસ ભાઈનો છરી પાડતો સંઘ નીકળ્યો, શેઠ માકુભાઈ હોય, શેઠ જમનાદાસ ભગુભાઈ હોય, સંઘનું પ્રયાણ 4 દિવસ પછી સવારે જયારે સંઘનું પ્રયાણ થશે, એવા સમાચાર છે કે આ ભંડારી પરિવારની વિનંતીને માન આપી અણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ સંવેગભાઈ લાલભાઈ આ સંઘને હરિઝંડી આપવા માટે ખુદ પધારવાના છે. પેઢીના ટ્રસ્ટી શ્રીપાળભાઈ આવવાના છે, શંખેશ્વર પેઢીના ટ્રસ્ટી દેવલભાઈ આવવાના, અમારા કલ્પેશભાઈ વી શાહ આવવાના, પ્રકાશ વસા આવવાના, જૈન સંઘના જાને માને તમામ ટ્રસ્ટી અને પ્રમુખોને આમંત્રણ અપાયા, જેના જેને પત્રિકા મળી બધા જ કહે છે કે અમે આવવાના. મને તો આજે પ્રવેશ થયો ત્યારથી એમ જ લાગે છે, જાણે છરી પડતો સંઘ ચાલુ થઈ ગયો છે. જે ઘુમાવ્યા, જે ઘુમાવ્યા, જે ઘુમાવ્યા, આજે તમે મને ઘુમાવો, પછી સંઘમાં જો બરાબર ઘુમાવું છું તમને. અને તમારી એક આદત હોય છે કે ગમે ત્યાં જાઓ ને શોર્ટકટ પકડવાનો, વ્હીકલ વાળાને પણ શોર્ટકટ જોઈતું હોય તો વોકિંગ વાળાને શોર્ટકટ જોઈએ કે ના જોઈએ? આજે મેં જોયું કે હજી તો જયપ્રેમ આવે પહેલા તો શોર્ટકટ, હું આખો રોડ ફરીને આવું છું, આ લોકો સીધા ડમ્પર ક્રોસ કરીને સામે. હજી સંઘ ચાલુ નથી, પહેલા જો આટલા શોર્ટકટ શોધતા થયા, મને લાગે છે અહીંથી શંખેશ્વરમાં આ લોકો એટલા શોર્ટકટ શોધશે કે પછી ભવિષ્યમાં જે પણ સાધુ સાધ્વીને જવું હશે મારે કેવું પડશે, આ ગિરધરનગર શોર્ટકટ જાણી લો, બહુ ઝડપથી તમે શંખેશ્વર પહોંચી જાઓ. સંઘનો ઉત્સાહ, કવિ લખે છે ને, રસ્તો નહીં હશે તો અમે રસ્તો કરી જવાના. ઉત્સાહ, વચ્ચે હિમાલય આવે તો હિમાલયને પણ ક્રોસ કરી જવાના, રસ્તો જો નહીં જડે તો અમે રસ્તો કરી જવાના. પાટણથી સંઘ નીકળ્યો ભદ્રેશ્વરનો,
ભગવાન મહાવીર સ્વામીને વાંધવા માટે નીકળ્યા છે. ગામે ગામ જીનારે જુવારતા 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 જાય છે. ક્યારેક એવું પણ બને સંઘમાં કોઈ લોંગ ડિસ્ટન્સ હોય, ક્યારેક જગ્યા ના મળે તો સવારે એક વિહાર કર્યા પછી સાંજે બીજો વિહાર કરવો પડે. અપને સંગ મેં નહીં હૈ શામ કા, નહીં તો યે ફોર્મ કેન્સલ કરાને કો આયેંગે ના બાવસી મોરેથી હોસ્કો વિહાર નહીં હૈ.